જય શ્રી કૃષ્ણ આજે આ વીડિયોમાં સાંભળશું અધિક માસમાં સાંભળવામાં આવતો અધ્યાય બારમો પુરુષોત્તમ વ્રતનું ફળ અને સાથે સાંભળશું આજની ખૂબ જ સુંદર વાર્તા કથરોડ અને કળછી જે અધિક માસમાં સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે આ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ આ માસમાં દાન પુણ્ય વ્રત ઉપવાસ આદિ કરવાનું ખૂબ મહાત્મ્ય છે સાથે રોજ નિત્ય વ્રતનું મહાત્મ્ય દર્શાવતી વાર્તા સાંભળવાથી અનંત ગણું ફળ પ્રાપ્ત થાય છે તો હવે સાંભળીએ અધ્યાય વ્રતનું ફળ નારદ કહે હે પ્રભુ શંકરના ગયા પછી શોકગ્રસ્ત તે બાળાએ શું કર્યું ધર્મની સિદ્ધિ માટે તે મને કહો નારાયણ બોલ્યા હે નારદ ભગવાન શંકરના વરદાનની ચિંતામાં મેઘાવતીને ખાવાનું પણ ગળે ઉતરતું નથી જ્યારે ને ત્યારે આંસુ સારતી ને વારંવાર નિશ્વાસ નાખતી ચિંતાને લીધે તેનું શરીર ખસાવવા માંડ્યું તેને કોઈ અસાધ્ય રોગ લાગુ પડ્યો અને તે માંદગીમાં પટકાઈ પડી રીબાઈને તે મૃત્યુના મુખમાં જઈને પડી નવ હજાર વર્ષ તપ કરવાથી મેઘાવતીના સઘળા પાપો મળી ગયા હતા એટલે તેના મૃત્યુ પછી બીજા જન્મમાં તેની ઉત્પત્તિ અદ્ભુત અને પવિત્ર ન માન્યમાં આવે તેવી રીતે થઈ જે સમયે તપસ્વીની મેઘાવતીનું મૃત્યુ થયું તે જ વખતે પૃથ્વીપટ ઉપર ધર્મના રાગી યજ્ઞસેન રાજાએ એક મહાયજ્ઞ યોજ્યો હતો મોટા મોટા ઋષિમુનિઓ યજ્ઞના આયોજન માટે વિધિ માટે વધાર્યા હતા આ યજ્ઞની પૂર્ણાહુતી વખતે એક ચમત્કાર સર્જાયો ઋષિઓ મધુર કંઠે અંતિમ શ્લોકનું ઉચ્ચારણ કરી રહ્યા હતા તે સમયે એકાએક યજ્ઞકુંડમાંથી સુવર્ણ જેવી તેજસ્વી સૌમ્ય અને અપૂર્વ ક્રાંતિવાળી એક કન્યા ઉત્પન્ન થઈ આ યજ્ઞમાંથી પ્રગટ થયેલી દેવી કન્યા તે જ દ્રુપદ રાજાની પુત્રી દ્રોપદી જે પાંડવોની પત્ની તરીકે પ્રસિદ્ધ થઈ યજ્ઞમાંથી ઉત્પન્ન થયેલી આ કન્યાને રાજાએ દીકરી તરીકે રાખી તેનું નામ દ્રૌપદી રાખવામાં આવ્યું પાળી પોષી અને શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું પૂર્વે તેણે નવ હજાર વર્ષ સુધી તાપ કર્યું હતું તે પૂર્વના સંયોગે તેને ધર્મ જ્ઞાન જટ પ્રાપ્ત થયું તે પરણવા યોગ્ય ઉંમરની થઈ ત્યારે તેની બુદ્ધિ ચતુરાય અને અત્યંત રૂપ જોઈ તેને યોગ્યવર મેળવી આપવા માટે દ્રુપદ રાજાએ એક સ્વયંવર યોજ્યો દ્રૌપદી સ્વયંવર તરીકે તે સ્વયંવર જગ પ્રસિદ્ધ થયો આ સ્વયંવરમાં કુંતીપુત્ર અર્જુને મત્સ્યવેદી દ્રૌપદીને પ્રાપ્ત કરી સ્વયંવરમાં અનેક રાજાઓ અને પ્રતિભાશાળી રાજકુંવરો પધાર્યા હતા તે બધા અર્જુનના પરાક્રમથી ઝંખવાણા પડી ગયા પાંચ પાંડવોમાંના અર્જુને દ્રૌપદીને જીતી હતી પરંતુ તેની માતા કુંતીએ એવું વચન કહ્યું કે જે મળ્યું તેને પાંચ ભાઈઓ વહેંચી લેજો એ વચન મિથ્યા કેમ થઈ શકે આથી દ્રૌપદી પાંચ પાંડવોની પત્ની તરીકે રહી મેઘાવતીએ પવિત્ર પુરુષોત્તમ માસનું અપમાન કર્યું હતું મહામુનિ દુર્વાસાના વચનની અવગણના કરી હતી તેના ફળરૂપે દ્રૌપદી રૂપે મેઘાવતી પ્રગટ થઈ પાંચ પતિની પત્ની બની હતી કામ્યકવનમાં પાંડવો સમક્ષ શ્રી કૃષ્ણ ભગવાન પવિત્ર પુરુષોત્તમ માસનો મહિમા સંભળાવી રહ્યા હતા તેમણે આગળ કહ્યું હે અર્જુન હે પાંડુપુત્રો તમારા દુઃખનું નિવારણ પુરુષોત્તમ વ્રત વગર થઈ શકે તેમ નથી તમને પુરુષોત્તમને આરાધવાનું કેમ સૂચતું નથી હવે આવતા પુરુષોત્તમ માસ અધિક માસમાં તમે બધા વિધિપૂર્વક આ પુરુષોત્તમ વ્રત કરજો તેના ફળરૂપે તમારા દુઃખો દૂર થશે અને ગુમાવેલા રાજપાટ પાછા મળશે તમે હવેથી પુરુષોત્તમ વ્રત કરશો તો તમારા દુઃખો કપાતા જશે અને તમારા વનવાસને ચૌદ વર્ષ પૂરા થશે એટલે તમે પુરુષોત્તમની કૃપાને લીધે પૂરા દુઃખ મુક્ત થશો પાપના ફળરૂપે હું તેઓને કાળના મુખમાં નાખીશ જે મારા ભક્તોને પીડે છે દુઃખ દે છે તે મને દુઃખ દેવા સમાન છે તેઓને હું દંડિયા વગર રહેતો નથી અને જે પુરુષોત્તમનું સ્મરણ કરે છે પુરુષોત્તમ માસમાં સ્નાન ધ્યાન દાન કરે છે તેને હું સુખ આપ્યા વગર રહેતો નથી નેમિસારણીયમાં સુધજી ઋષિમુનિઓ સમક્ષ નારાયણ નારદના સંવાદમાં ભગવાન શ્રીકૃષ્ણ પાંડવોને પવિત્ર પુરુષોત્તમ માસનું સંભળાવી રહ્યા તે પ્રસંગ આગળ વધ્યા નારદજી શ્રી નારાયણના વચનો એક સાંભળી રહ્યા પાંડવોને પુરુષોત્તમ સમજાવી તેમનું દુઃખ તે વ્રતના પ્રતાપે જ દૂર થશે એવું આશ્વાસન આપી બોલ્યા હે મને અત્રે આવીએ ઘણો સમય થઈ ગયો છે એટલે મારે સત્વરે દ્વારિકા પહોંચી જવું જોઈએ ત્યાં બધા મારી રાહ જોતા હશે આમ કહી ભગવાન શ્રીકૃષ્ણ રથમાં બેસવા ગયા એટલે પાંડવો તથા દ્રૌપદી તેમને વંદન કરતાં ઊભા રહ્યા ભગવાને રથ પૂરપાઠ પાઠ હંકારી મૂક્યો પાંડવો સ્થાને પાછા વળ્યા ત્યાં ધર્મરાજાએ નાના ભાઈઓને સંબોધીને કહ્યું ભાઈઓ શ્રીકૃષ્ણે આપણા દુઃખને દૂર કરવા માટે પુરુષોત્તમ માસનો મહિમા સમજાવ્યો આ વર્ષે જ આપણા સદભાગ્યે અધિક માસ છે અને તે પણ નજીકમાં આવે છે એટલે આપણે બધાએ વિધિપૂર્વક શુદ્ધ ભાવથી પુરુષોત્તમ વ્રત કરવાનું છે અને પુરુષોત્તમ માસ આવતા પાંચ પાંડવો તથા દ્રૌપદીએ વિધિપૂર્વક પુરુષોત્તમ વ્રત કર્યું આવી રીતે વ્રત કરતાં કરતાં બાર વર્ષની અવધિ પૂરી થતાં શ્રી પુરુષોત્તમની પ્રસન્નતાથી તેમને ગુમાવેલ હસ્તિનાપુરનું રાજ્ય પાછું મળ્યું આવા ફળદાયી પુરુષોત્તમ મહાત્માને જે જાણે છે જે સેવે છે તેને મનવાંછિત ફળ મળે છે અને ગયેલું સુખ સાંપડે છે ઇતિ શ્રી બ્રહદનારદીય વિશે પુરુષોત્તમ મહાત્યમાં અધ્યાય બારમો સમાપ્ત બોલો શ્રી પુરુષોત્તમ દેવની જય આપણે સાંભળ્યું અધ્યાય બારમો હવે સાંભળશું આજની અમૃત કથા વાર્તા બારમી કથરોટ અને કડશી જે સાંભળવી તમને ખૂબ જ ગમશે તો વાર્તા શરૂ કરીએ એક ગામમાં એક વસ્તારી બ્રાહ્મણ રહેતો હતો તે ધર્મનો રાગી હતો બ્રાહ્મણીને પણ ધર્મ પ્રત્યે અખૂટ શ્રદ્ધા હતી સંપત્તિથી તેઓ સુખી નહોતા પરંતુ સંતતી માટે પ્રભુની કૃપા ઉતરતી તેમને બે દીકરા અને ચાર દીકરી હતા બ્રાહ્મણ બ્રાહ્મણી બંને વ્રતધારી હતા તેમાંય શ્રાવણ માસમાં તેઓ વધારે વ્રત સ્નાન અને ધ્યાન કરતા દાન આપવા જેવી તેઓમાં શક્તિ ન હતી છતાં ફૂલ નહીં તો ફૂલની પાખડી એ પ્રમાણે દાન કરતા બ્રાહ્મણી વ્રત કરે પરંતુ બધાઈનું રાંધું પડે તેથી ખૂબ અકળાઈ જતી છોકરીઓ હજુ નાની હતી અને જ્યારે છોકરીઓ મોટી થઈ ત્યારે વારાફરતી પરણીને સાસરે ગઈ એટલે બ્રાહ્મણીના માથેથી રસોઈ અને ઘરકામ ઉતર્યા નહીં એક વેળા બ્રાહ્મણીએ અધિક માસમાં પુરુષોત્તમ વ્રત આદર્યું તે રોજ નદીએ નાહી આવી પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરતી કે હે નોધારાના આધાર હું ભાવથી વ્રત કરું છું પરંતુ રાંધવાની કડાકૂટને લીધે તમારું નામ લઈ શકતી નથી મને તેનું બહુ દુઃખ થાય છે જો આ પુરુષોત્તમ મહિનામાં કોઈ મને રસોઈ કરી આપનારું હોય અથવા તૈયાર ખાવાનું મળતું હોય તો નિશ્ચિત બનીને આપના નામની માળા ફેરવ્યા કરું બ્રાહ્મણ પણ આવી જ વિનવણી કરતો ભગવાને બંનેની પ્રાર્થના સાંભળી તેમણે બ્રાહ્મણને સપનામાં આવી કહ્યું હે ભક્ત તમો પતિ પત્ની અધિક માસમાં મારી આરાધના કરો છો તેથી હું તમારા પર પ્રસન્ન થયો છું તમારી પત્નીની માગણી છે કે તૈયાર ખાવાનું મળતું હોય તો પોતે શાંતિથી ધર્મ ધ્યાન કરી શકે તેથી હું ચમત્કારી કથરોટ અને કળછી આપું છું એ બંને વસ્તુઓ સવારે તમારા રસોડામાં જોવા મળશે કથરોટમાં કળછી ફેરવવાથી એમાંથી રોટલો રોટલી પૂરી ભાખરી કે મીઠાઈ જેની ઈચ્છા કરશો તે મળશે અને તપેલીમાં કળછી ફેરવવાથી દાળ કઢી કે શાક એમ જેની ઈચ્છા કરશો તે તૈયાર મળશે એટલું યાદ રાખજો કે તમારાથી સારી રીતે ભક્તિ થઈ શકે તે માટે આ દૈવી વસ્તુઓ ભીડ ધરવામાં આવે છે તેનો અયોગ્ય ઉપયોગ કરશો અગર ધનની લાલચથી કોઈને આપશો તો દોષિત ઠરશો આ બંને વસ્તુઓ કાર્ય કરતી અટકી જશે બ્રાહ્મણે કહ્યું ભગવાન અને તે આગળ બોલવા જાય ત્યાં તો તે ઝપકીને જાગી ગયો સ્વપ્નની વાત તેને યાદ આવી રહી હતી તેથી તે પછી સૂતો નહીં આખી રાત પુરુષો તમના નામની માળા ફેરવતો બેસી રહ્યો સવારે બ્રાહ્મણી ઉઠી એટલે તેણે સ્વપ્નની વાત તેને સંભળાવી બંને હરફભેર રસોડામાં ગયા ત્યાં તો સોનાની કથરોટ અને ચાંદીની કળછી છાતીમાં ચમકી રહ્યા હતા બંને સમજી ગયા કે પુરુષોત્તમ પ્રભુએ તેઓની પ્રાર્થના સાંભળી છે હવે બ્રાહ્મણીને ચૂલો સળગાવાની જરૂર ન હતી તેથી તેણે બ્રાહ્મણને કહ્યું ચાલો આપણી નદીએ નાહી આવીને ઘેર આવી પ્રભુ સ્મરણ કરીશું પછી કથરોટ અને કળછીની મદદથી તૈયાર ખાવાનું મેળવી એકટાણ કરવા બેસી જઈશું જિંદગીમાં પહેલીવાર જ બ્રાહ્મણીએ આજે છુટકારાનો દમ ખેંચ્યો બંને નદીએ નાહવા ગયા પછી ઘેર આવી પુરુષોત્તમ પ્રભુનું ઘણીવાર સ્મરણ કરી ઉઠ્યા હવે બ્રાહ્મણ અને બ્રાહ્મણની રસોડામાં ગયા અને સોનાની કથરોટ અને રૂપાની કડછી લઈ નીચે બેઠા બ્રાહ્મણીએ પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ લાડવાની ઈચ્છા કરી કથરોટ પર લુગડું ઢાંક્યું અને લુગડાની સહેજ ખસેડી કથરોટમાં કડછી ફેરવવા માંડી પછી કડછી બહાર કાઢી લુગડું ઉઠાવીને જોયું તો કથરોટ લાડવાથી ભરાઈ ગઈ હતી પછી એક તપેલી પર લુગડું ઠાકી દાળની ઈચ્છા કરી એટલે આખી તપેલી સ્વાદિષ્ટ દાળથી ભરાઈ ગઈ આવી રીતે એક બીજી તપેલીમાં કળછી ફેરવી બટાકાના શાકની ઈચ્છા કરી એટલે તે તપેલી શાકથી ભરાઈ ગઈ આ તૈયાર રસોઈ જોઈ બ્રાહ્મણ બ્રાહ્મણીના હરખનો પાર રહ્યો નહીં ખરેખર પુરુષોત્તમ ભગવાન તેના પર પ્રસન્ન થયા હતા અને દેવી વસ્તુઓ ભેટ ધરી હતી પછી ચાર થાળીમાં બધું પીરસી બંને છોકરાઓને જમવા બોલાવ્યા છોકરાઓ તો ઘીથી લચપત્તા લાડવા જોઈને નાચવા કૂદવા લાગ્યા બધાએ પેટ ભરીને ખાધું ઘરમાં ચૂલો સળગતો નહીં અને રોજ જાત જાતનું ખાવાનું મળતું તેથી બંને ચાલાક છોકરાઓ આશ્ચર્યમાં પડી ગયા આવું રહસ્ય જાણવા તેઓ એક દિવસ રસોડાના ઉપરના ભાગમાં કાતરિયામાં ભરાઈને બેઠા તો તેમને કથરોડ કડછીનું રહસ્ય જાણવા મળ્યું અને આ વાત છોકરાઓ મારફત આડોશ પાડોશમાં ફેલાઈ ગઈ અને જ્યારે રાજાની રાણીએ કથરોડ કડછીના ચમત્કારની વાત જાણી ત્યારે તે વસ્તુઓ લેવાની હઠ કરી રાજાએ બ્રાહ્મણ બ્રાહ્મણીને કથરોટ કળછી વિશે પૂછ્યું તો કહ્યું અન્નદાતા અમારા પર પરસોત્તમ ભગવાને કૃપા કરી અને એ વસ્તુઓ અમને પ્રસાદી તરીકે ભેટ આપી છે તે અમારાથી કોઈને આપી શકાય નહીં આ સાંભળી રાજા ક્રોધે ભરાયો અને પ્રધાનને તેના હાથમાંથી કથરોટ અને કડછી આંચકી લેવાનો હુકમ કર્યો પરંતુ તે લેવા જતાં પ્રધાનના પગ જમીન સાથે એવા ચકડાઈ ગયા કે તેનું હલનચલન અને બોલવું બંધ થઈ ગયું અને રાજા પોતેથી લેવા માટે સિંહાસન પરથી ઉઠવા જાય છે ત્યાં તે સિંહાસન સાથે ચોંટી ગયો તેના હાથ પગ અકળાઈ ગયા માત્ર બોલી શકાતું હતું રાજાએ તરત જ રાણીને બોલાવી તો રાજાને અને પ્રધાનને અકળાઈ ગયેલા જોઈ તેને ભાન થયું કે પોતે ભગવાનને કોઈએ આપેલી વસ્તુ પડાવી લેવા ઈચ્છા કરી તેનું આ ફળ છે તેણે બ્રાહ્મણ બ્રાહ્મણીને કહ્યું તમારી વસ્તુઓ અમને જોઈતી નથી એ તમારા ભાગ્યની વસ્તુ છે તે તમે ભોગવો અને ભગવાનને પ્રાર્થના કરો કે મારા પતિને અને પ્રધાનને અસલ સ્થિતિમાં લાવી દે બ્રાહ્મણ બ્રાહ્મણીએ આંખો મીચીને પરષોત્તમ પ્રભુનું ધ્યાન ધર્યું અને રાજા અને પ્રધાનને હાલતા ચાલતા કરવા માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી તે સાથે જ પ્રધાન અને રાજા પહેલા હતા તેવા થઈ ગયા રાણીએ પુરુષોત્તમ ભગવાનનો જય જયકાર બોલાવ્યો પછી બ્રાહ્મણે બધાને પુરુષોત્તમ મહાત્મ્ય કહી સંભળાવ્યું આથી બધાએ પુરુષોત્તમ ભગવાનનો જય જયકાર બોલાવ્યો પછી રાજાએ બ્રાહ્મણને પાંચસો સોનામહોરો બક્ષિસ આપી અને બ્રાહ્મણીને કિંમતી વસ્ત્રો અને અલંકારો ભેટ આપ્યા ને બંનેને માન સહિત તેમના ઘરે પહોંચાડી દીધા ત્યારથી રાજા રાણી પણ અધિક માસમાં સ્નાન ધ્યાન અને દાન કરવા લાગ્યા અને તેઓ પરમ કૃપાળુ પરષોત્તમ ભગવાનની પ્રસન્નતાને પામ્યા બ્રાહ્મણ બ્રાહ્મણીને હવે જિંદગી સુધી ચાલે તેટલું ધન મળ્યું હતું તેથી પુરુષોત્તમ ભગવાને પ્રાર્થના કરી કે પ્રભુ તમારી ભેટ પાછી લઈ લો તે હશે તો ક્યારેક અનર્થ થશે અને તે સાથે કથરોટ અને કળછી અદૃશ્ય થઈ ગયા હે પુરુષોત્તમ ભગવાન તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણી પર કૃપાવંત થયા તેવા તમારું આવ્રત કરનાર વ્રતની કથા વાંચનાર સાંભળનાર કહેનાર સૌને ફળજો સૌ પર પ્રસન્ન થાજો સૌનું કલ્યાણ કરજો આ હતો અધ્યાય બારમો પુરુષોત્તમ વ્રતનું ફળ અને વાર્તા કથરોટ અને કળછી જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે વ્રત કર્યા જેટલું જ પુણ્ય તમને જરૂર પ્રાપ્ત થશે મને આશા છે કે આજની આ સુંદર વાર્તા તમને જરૂર સાંભળવી ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરો આવા જ ધાર્મિક વિડીયો ધાર્મિક વાર્તા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ